વઢવાણમાં અજાણ્યા શખ્સોએ યુવાનનું અપહરણ કર્યું છે. આપને જણાવી દઈએ કે વિશ્વપ્રેમ પાર્ક સોસાયટીમાં રહેતા યુવકનું અપહરણ થયું છે. કારમાં અપહરણ કરી 4-5 શખ્સો ફરાર થઈ ગયા હતા. આ અપહરણકારો 2 કારમાંથી 1 કાર છોડી ફરાર થઈ ગયા હતા. પોલીસે બીજી કાર કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે, તેમજ પોલીસે નાકાબંધી કરી અપહરણકારોને પકડવા તપાસ હાથ ધરી છે. વઢવાણમાં અજાણ્યા શખ્સોએ યુવાનનું અપહરણ કર્યું છે. વિશ્વપ્રેમ પાર્ક સોસાયટીમાં રહેતા એક યુવાનનું અપહરણ કરવામાં આવ્યું. આ કારમાં અપહરણ કરી 4-5 શખ્સો ફરાર થઈ જાય છે. અપહરણકારો 2 કારમાંથી 1 કાર છોડી અને ફરાર થાય છે. પોલીસે બીજી કાર કબજે કરી છે અને આ અંગે તપાસ હાથ ધરી છે, તેમજ પોલીસે નાકાબંધી કરી છે. અપહરણકારોને પકડવા માટે પણ ચક્રો ગતિમાન કર્યા છે. એક અજાણ્યા શખ્સો દ્વારા એક યુવકનું અપહરણ વઢવાણમાં કરવામાં આવ્યું છે. આ અપહરણ બાદ પોલીસ સક્રિય થઈ છે. વિશ્વ પ્રેમ પાર્ક સોસાયટીમાં રહેતો હતો આ યુવક. કારમાં અપહરણ કરી 4-5 શખ્સો ફરાર થઈ ગયા છે. સંવાદદાતા વીરેન ડાગરેચા ફોન લાઈન પર જોડાઈ ગયા હતા વિગતો સાથે. વીરેન, અપહરણકારોની કોઈ ભાળ મળી છે? કઈ દિશામાં અત્યારે પોલીસ તપાસ ચલાવી રહી છે? ચોક્કસ થી સંજની વાત કરો, મતલબ ગઈકાલ રાતનો બનાવ છે. વઢવાણ ડૂડની ડેર પાસે વિશ્વપ્રેમ પાર્ક સોસાયટીમાં રહેતા 100 યુવાનો અજાણ્યા શખ્સો દ્વારા અપહરણ કરવામાં આવ્યું. ખાસ કરીને યુવકના ઘર પાસેથી જ કારમાં અંદાજે 4-5 શખ્સો અપહરણ કરી કારમાં આવી નાસી છૂટ્યા હતા. જ્યારે આ અંગેની વાત કરવામાં આવી તો એક કારમાં આવી અન્ય કાર છોડી નાસી છૂટ્યા હતા. જ્યારે પોલીસે બીજી કાર કબજે કરી અપહરણકારોને ઝડપી પડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે, તેમજ પોલીસે નાકાબંધી પણ કરી હતી અને અપહરણકારોને ઝડપી પડવા તપાસ હાથ ધરી હતી. પરંતુ હાલ જ મળતી માહિતી મુજબ હજુ સુધી કોઈ જ અપહરણકારોની વિગતો મળી નથી. જ્યારે અપહરણનો ભોગ બનનાર 100 યુવકનું નામ શૈલેષ માંડલિયા હોવાનું હાલ બહાર આવ્યું છે. જી સંજીવજી, માહિતી માટે ધન્યવાદ.